તો રાજ્યસભા સ્થગિત કરી દેવાઈ છે. આજે રાજ્યસભાની કાર્યવાહી 15 મિનિટ સુધી સ્થગિત થઈ છે. મોદી સરકાર આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર કરવાની છે અને લોકસભામાં આ બિલ પસાર ઓલરેડી થઈ ચૂક્યું છે. રાજ્યસભામાં બીજેપી સરકાર પાસે બિલ પસાર કરવાની બહુમતી નથી, ત્યારે આ બિલ રાજ્યસભામાં પસાર કરવું મોદી સરકાર માટે એક પડકાર પણ છે. ત્યારે રાજ્યસભા આજે શરૂ થતા જ વિપક્ષના હોબાળાના કારણે પહેલા તો 2 વાગ્યા સુધી સ્થગિત થઈ હતી અને ત્યાર પછી જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે ફરી એકવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી, કારણ કે વિપક્ષોએ લગાતાર હંગામો જારી રાખ્યો હતો, જેના કારણે વધુ 15 મિનિટ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો હોબાળો જોવા મળ્યો હતો. સ્પાઇસ જેટની ફ્લાઇટ 3 કલાક મોડી પડી હતી, જેના કારણે પ્રવાસીઓ વિફર્યા હતા. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટને ઉપડવામાં લેટ થયું. જોકે 3 કલાક બાદ આ ફ્લાઇટને જ રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે પ્રવાસીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી. અમદાવાદમાં VS હોસ્પિટલ મામલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે કોંગ્રેસના ધારાસભ્યોની સાથે પુરુષ અને મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરી. અંદાજે 3 બસ ભરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ VS બચાવો, AMC હાય હાયના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. AMC દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ખોટી હોવાના આરોપ સાથે ફાંસીના ફંદા સાથે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ વિરોધ કરતા જોવા મળ્યા હતા. તો અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા VS હોસ્પિટલ બચાવો અભિયાન છેડવામાં આવ્યું છે, જેને લઈને 27 ડિસેમ્બરના રોજ કોંગ્રેસે AMC બહાર દેખાવો યોજા અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. કેસ થયાના વિરોધમાં એક વખત કોંગ્રેસ આકરા પાણીએ છે. કોંગ્રેસી કાર્યકર્તાઓએ AMC બહાર ફરી સૂત્રોચ્ચાર કર્યા અને હંગામો મચાવ્યો. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફાંસીનો ફંદો પોતાના ગળામાં લટકાવીને અનોખો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે AMC એ VS હોસ્પિટલમાં 1200 બેડની જગ્યાએ 500 બેડ કરવાનો જે નિર્ણય લીધો છે તેના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિફર્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. VS બચાવો અભિયાન કોંગ્રેસ દ્વારા આજે છેડવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ આ અભિયાનમાં જોડાયા હતા. એક જ માગણી હતી કે VSમાં જે 1200 બેડની જગ્યાએ 500 બેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે. અમે તો સ્વયંભૂ કાયદાનું પાલન કરવા વાળા માણસો છીએ. કોંગ્રેસ પાર્ટી પહેલાથી કાયદાનું પાલન કરે છે અને સ્વયંભૂ અમે પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવા આજે આવી રહ્યા હતા, પણ પોલીસ અમારી ધરપકડ કરવા નથી માગતી એવું આજના ઉપરથી મને લાગે છે. જ્યારે પણ અમે આજે નહીં તો કાલે પણ અમે સ્વયંભૂ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશું. તો VS મુદ્દે કોંગ્રેસના વિરોધ પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સૌને અધિકાર છે, પરંતુ જાહેર સંપત્તિને નુકસાન ન થવું જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન પણ ન કરવું જોઈએ. કોઈપણ બાબતને, કોઈપણ વિષય, કોઈપણ વ્યક્તિનો હોય એ લોકશાહીમાં બધાને રજૂ કરવાનો અધિકાર છે, પણ કાયદાની મર્યાદા મળીને સરકારી માલ મિલકતને નુકસાન કરવાના પ્રયાસો કે આખરે તો જનતાને નુકસાન છે. આ બધું જનતા થકી છે, જનતાનું છે. ત્યારે બધાએ સંયમ જાળવીને પોતાની વાત ને પોતાનો મુદ્દો એ મૂકી શકે છે, પણ કાયદાની મર્યાદામાં કાયદો જાળવવાની જવાબદારી મારી પણ છે, આપણી પણ છે અને સૌની છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટા પાયે ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રમુખ હિતેશભાઈ વોરાથી નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરદાર ખાતે ગુપ્ત બેઠક બોલાવી છે. ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ઢાંકેચાના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો રાજીનામા આપે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટીની અંદર 2-3 એવા મિત્રો છે કે કોંગ્રેસ પાર્ટીને પોતાની પેઢી સમજીને ચલાવી રહ્યા છે, જેની ફરિયાદ અમે લોકોએ હાઈકમાન્ડ સુધી કરેલી છે કે ભાઈ 1-2 વ્યક્તિઓ જેના નામ જોગ પણ અમે કરીએ છીએ અને અહીંયા પણ ઘણી વખત પ્રમુખશ્રીને જિલ્લા પંચાયતમાં પણ અમે કરેલી છે કે ભાઈ તમે લોકો જે શિસ્તી જિલ્લા પંચાયતને ચલાવો એની સામે અમને વાંધો નથી, પણ તમે જિલ્લા કોંગ્રેસ સમિતિને ધાક ધમકીથી ચલાવો છો. અમે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છીએ, ત્યારે હું એવું માનું છું કે અમારા કોઈ પણ નાનામાં નાનો કાર્યકર હોય એ અમારા હાથ પગ હોય, એના થકી જ અમે આગળ ચાલતા હોઈએ છીએ, એના થકી જ અમે મજબૂત થતા હોઈએ છીએ.
આ જે કાંઈ તમને મેસેજ આપ્યા હોય, જે મારા મિત્રએ આપ્યા હશે, એમને તમે પૂછો કે હિતેશભાઈને તમે ક્યારે મળ્યા, તમારી શું મુશ્કેલી હતી, અને હિતેશભાઈએ તમને ક્યારે એવોઇડ કર્યા અને ક્યારે તમને અર્ધુત કર્યા, એ મને એ લોકો સ્પષ્ટતા કરે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો છે, જ્યારે સક્રિય કાર્યકર્તાઓને કોઈ પ્રકારના હોદ્દા આપવામાં આવતા નથી. ત્યાં લગી કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણું નુકસાન થશે. આવનાર દિવસોની અંદર જે કહેવાતા આગેવાનો છે એ હું માનું 100% નારાજગીની અંદર રાજીનામા આપશે. અમે પાર્ટીની વિચારધારા સાથે જોઈએ. અગસ્તા વેસ્ટલેન્ડની તપાસનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર ભાજપે આકરા પ્રહાર કર્યા. ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસને સવાલ કર્યો કે કોંગ્રેસને આ તપાસ મામલે શું તકલીફ છે. ઉલ્લેખનીય છે કે પટિયાલા કોર્ટમાં અગસ્તા વેસ્ટલેન્ડના વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું છે. જે તપાસ થઈ રહી છે એ તપાસ કોંગ્રેસની મનમોહન સિંહની યુપીએની સરકારે સીબીઆઈને તપાસ સોંપેલી, તો હવે તપાસનો દોર આગળ વધી રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સર્વસ્વીકૃત વડાપ્રધાન, એમણે આપેલી તપાસ એ ભાજપાની સરકાર આગળ વધારી રહી છે, ત્યારે એમને પેટમાં કેવા પ્રકારનું તેલ રેડાય છે, કેમ કોંગ્રેસ ગભરાઈ રહી છે એનો જવાબ આપે. રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને જેલની સજા થઈ છે, ત્યારે હાલ તેઓ જામીન પર બહાર છે. પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે તેઓએ એક સોમવાર નહીં પરંતુ બીજા સોમવાર હાજર રહેવાનું છે, જેના ભાગરૂપે આજે અલ્પેશ કથિરિયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યા. તેમણે લોકઅપમાં વાયરલ થયેલા વિડીયો અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું કે કેટલાક નેતાઓના પુત્ર પોલીસને ગાળો બોલે છે, પરંતુ જો અમે બોલીએ છીએ ત્યારે અમારી સમક્ષ કાર્યવાહી થાય છે. આ તંત્રની દોગલી નીતિ છે. કે દરરોજ અમારા ઉપર 5 FRI થાય, તમામ કાયદાનો ભંગ અમે જ કરીએ છીએ, દોગલી નીતિ ચાલી રહી છે. આમાં તો પોલીસે અમને ગાળો પણ આપી છે, તો એના વિરુદ્ધ FRI દાખલ નહીં થાય. ત્યાં ભારતીય જનતા પાર્ટીના VD ઝાલાવાડિયાના સુપુત્ર, એમને તો PIને ગાળો ભાંડે છે. PI તો સામે આપતો જ નથી, અમને તો PI આપી છે, SCPI આપી છે, DCPI આપી છે, એટલે અમે સામે આપી છે. તો એના ઉપર ગુનો દાખલ નહીં થાય, એમાં કમિશનરે હુકમ કરવો પડે, અને આમાં હુકમ ઉપરથી અગાઉ આવી જ જતો હોય છે. હવે ખબર નહીં સિસ્ટમ શું હોય. અમદાવાદમાં પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો. શહેરના હાટકેશ્વર ઓવરબ્રિજ પરથી 22 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી આડી આવતા તેનું ગળું કપાયું હતું. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. 2 દિવસ સુધી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી, પરંતુ અંતે આજે તેનું સારવાર દરમિયાન મોત થયું છે. 22 વર્ષના યુવકનું મોત થતા પરિવારમાં પણ હાલ શોકનો માહોલ છે. વાત તરફ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ચાઇનીઝ દોરી કાચથી બનેલા માજામાંથી તૈયાર થાય છે. NGTના આદેશ પ્રમાણે કાચથી બનેલા માજાની દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે તંત્ર દ્વારા આ મામલે જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે, તેનો અમલ નથી થતો. ચાઇનીઝ દોરી લોખંડ, પ્લાસ્ટિક અને કાચના પાવડરમાંથી બને છે અને લોકો માટે ઘાતક હોવાની સાથોસાથ પક્ષીઓ માટે પણ તે ઘાતક પુરવાર થઈ શકે છે. ઘણી વખત ચાઇનીઝ દોરી વીજ તારના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી આગ પણ લાગે છે અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરી લોકોનું ગળું પણ કાપી નાખે છે. વડોદરામાં લાગેલી મોતની આગે 2 લોકોને બરખી લીધા. સત્યભામા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 2ના મોત થયા છે. ગુંગળામણને કારણે બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન છે. બીજી તરફ દુકાન માલિકનું કહેવું છે કે મૃતક માણસો અમારા નથી, પરંતુ તેઓ ચોરી કરવા આવ્યા હોય અને ત્યારે આગ લાગી હોઈ શકે છે. ચોરીનો મામલો બની શકે છે. નીચેથી આવ્યા છે, ઉપર દરવાજો છે લાકડાનો, એ દરવાજો ખોલીને નીચે ઉતર્યા છે
અને નીચે કોઈ સિગરેટ યા કોઈ પીતો હશે, નીચે હોજરીનું ડિપાર્ટમેન્ટ છે તો નીચે આગ લાગી હશે તો એમાં ભડકો થયો છે અને ભાગવાનો એમને નહીં રહ્યો હશે. સુરતના ઉધના વિસ્તારમાં સાડી મિલમાં ભીષણ આગ લાગી હતી. શ્રી કૃષ્ણા સિલ્ક મિલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. રાત્રે 1 વાગે લાગેલી આગ પર 2 કલાકની ભારે જહેમત બાદ 3 વાગે આગ પર કાબુ મેળવાયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ જર્જરિત હાલતમાં રહેલી મિલમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ છે. 6 મહિના પહેલા જ પાંડેસરાની સાલુ મિલ અને મારુતિ મિલમાં આગની ઘટના બની હતી. આ બંને આગની ઘટના બાદ તંત્ર દ્વારા જે ઇમારતમાં ફાયર સેફટીના સાધનો ન હતા તેને નોટિસો પણ અપાઈ હતી, છતાં આજે ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી.